છરી પડદો સંઘ લઈને જઈએ છે સાઈબાગ, સાઈબાગ ગિરધર નગર થી છરી પડદો સંઘ લઈને શંખેશ્વર જઈએ છીએ. અને આવતી પોષ દશમી પણ 30 ડિસેમ્બર, 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી જેવા દિવસો આવે છે. હવે 31 ડિસેમ્બરે ક્યાં જવું એ તમારે નક્કી કરવાનું છે. ગોવા જવું કે શંખેશ્વર, મહાબળેશ્વર જવું કે નાગેશ્વર જવું, બે ઈશ્વર છે. હવે કયા ઈશ્વરને પકડવા એ તમારે નક્કી કરવાનું છે. ભગવાન પાર્શ્વનાથને પણ થયું હશે કે સાલું દર વખતે ડિસેમ્બર આવે છે પણ આઘી પાછી તિથિ આવે છે, આ વખતે મારે જોવું છે મારા ભક્તોને મારા પર કેટલો પ્રેમ છે અને ક્રિસમસ પર કેટલો પ્રેમ છે. હજારો ની સંખ્યામાં તમે જીરાવલા જાઓ, તમે નાગેશ્વર જાઓ, અરે ભલું હશે તો પ્રેમચંદ નગરમાં પણ અઠમ થશે. અરે નરોડામાં કેટલા અઠમ થાય છે, સેંકડો ની સંખ્યા. મને 35 ગામ સમાજ વડે એક ભાઈ આવ્યા, મને કે તમે જો આ વર્ષે એટલે કે હવેના વર્ષમાં તમે જો અમદાવાદમાં હો તો મારે નરોડામાં તમારી મિશ્રામાં 5000 અઠમ કરાવવા છે. મેં ભગવાને એક જ રૂપ આપ્યું છે, બે રૂપ તો આપ્યા નથી. મેં તો એક રૂપથી શંખેશ્વર ને બીજી બાજુ નરોડા હોત. ઓરિજિનલ શંખેશ્વરની મિશ્રામાં જયારે અઠમ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય બીજે ક્યાં જવાનું. તમે વિચાર કરો, આ માતાની કુક્ષીમાં રહેલા પરમાત્મા જયારે પોષ દશમીનો દિવસ આવ્યો છે, કેવી મંગળ તિથિ છે. ભગવાનને 9 મહિના 7 દિવસ પસાર થયા છે. આકાશમાં 7 એ 7 ગ્રહ જયારે ઉચ્ચમાં આવ્યા છે એક જન્મ, નદીઓમાં જળ વધ્યા, વૃક્ષોમાં ફળ વધ્યા છે, રાત્રિનો સમય છે, નીરવ શાંતિ છે, મનુષ્યો મીઠી નિંદર માણી રહ્યા છે અને પંખીઓ મીઠો મીઠો કલરવ કરી રહ્યા છે, કોયલનું કુહુ કુહુ ચાલે છે, મોર ટેહુક ટેહુક કરી રહ્યો છે આકાશની અંદર. વગર વરસાદે વાદળીઓ માહોલ છવાઈ ગયો છે, ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી લીધી છે અને રાજ ઘરાનાની અંદર ભંડારો સોના ચાંદી હીરા માણે મોતી નીલમ પન્નાથી છલકાઈ રહ્યો છે. ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો છે અને માતા પણ એકદમ નિરાબાદ છે. રાજા સ્વશેન ચિંતનમાં છે, દિવસો પસાર થઈ ગયા, હજી વામાં માતા તરફથી કેમ કોઈ સમાચાર નથી આવ્યા. અને એ પોષ દશમીના મંગળ દિવસે આકાશમાં 7 ગ્રહ જ્યારે ઉચ્ચમાં છે ત્યારે નિરોગી એવા વામા માતાએ નિરોગી એવા પુત્ર રત્નને ભગવાન પાર્શ્વનાથના આત્માએ આ ધરતી તલ ઉપર પોષ દશમીના મંગળ દિવસે જન્મ લીધો. ઇન્દ્ર મહારાજાઓ આવ્યા, આસનો ચલાયમાન થયા, દીકુમારિકાઓના આસન ચલાયમાન થયા, સુતિ કર્મ થયું, પ્રભુને મેરુ પર્વત પર લઈ જવામાં આવ્યા અને પ્રભુનો શું થયો અભિષેક. જ્યારે જ્યારે સવારે પરમાત્માના અભિષેક કરો છો ત્યારે પરમાત્માને તો પરમાત્મા માનો છો, પણ તમારી જાતને તમારે શું માનવાની છે. ઇન્દ્ર ઇન્દ્ર અને દેવતા તરીકે તમારે તમારી જાતને માનવાની છે કે જે રીતના ઇન્દ્ર મહારાજાએ પરમાત્માનો અભિષેક કર્યો હતો, આજે એવી રીતે મને પણ આ પ્રભુનો અભિષેક કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો. મોટા ભાગે આપણે જળ પૂજા વધારે કરીએ કે કેસર પૂજા વધારે કરીએ? તમને અભિષેકમાં વધારે રસ છે કે ચંદન પૂજામાં? નવાંગે જયારે ચંદન પૂજા થાય ત્યારે તમે માનો છો કે મેં પૂજા? યાદ રાખજો, જળથી ફળ સુધીની આંખે આંખ પૂજા કરવાની છે.
પણ પેલી જળ પૂજા મૂકી છે અને આપણે એ જ પૂજા ઘણી વખત છોડી દેતા હોય. પૂજારી બધું જ વ્યવસ્થિત ટાપટીપ કરીને ટીપટોપ ગોઠવીને રાખે, આપણે આવીને ટાઈપ રાઇટર ને જેમ ગોદા ભરીને રવાના. પ્રભુ નવર રાવીને મેલો નિવારો શું? વીર વિજય મહારાજ કહે છે ભગવાન ની અભિષેક પૂજા એટલે શું? ભગવાન કઈ મેલા નથી, ભગવાન ને કોઈ ડાઘ નથી, ભગવાન ને કોઈ નાહવાની જરૂર નથી. પ્રભુ નવ રાવીને મેલો નિવારશું, ભગવાન પૂજા તમારી કરશું અને પાપના મેલ અમારા ધોવા. આપણા આત્મા પર લાગેલા અનાદિના મેલ ને ધોવા માટે રોજ સવારે પરમાત્માને શું કરવાની છે? અભિષેક. જળ શીતળ છે, જળ કોમળ છે, પાણીની બે વિશેષતા છે. જળ શીતળ છે એમ કહે તમારા સ્વભાવને તમે શીતળ બનાવો, અને જળ કોમળ છે એ જ પાણી જયારે ફ્રીજમાં ચાલ્યું જાય પછી એને જળ કહેવાય કે બરફ કહેવાય? પાણી કહેવાય કે બરફ કહેવાય? વોટર કહેવાય કે આઈસ કહેવાય? આઈસ. એ કોમળ કહેવાય? જળ કોમળ છે. કોમળ જળ દ્વારા પ્રભુ તમારી પૂજા કરું છું, મારા હૈયાના પરિણામ પણ કોમળ હોય.